લિખિતન યજ્ઞપુરુષદાસજી, આ ગ્રંથ એ ઉપાસના પ્રવર્તનનો ભવ્ય ઇતિહાસ આપણી નજર સમક્ષ ખુલ્લો મૂકી દે છે. બે દિવસથી આપણે ઇતિહાસના જુદા જુદા પ્રસંગો જોતા આવીએ છીએ. સામાન્ય રીતે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તનની જ્યારે જ્યારે વાત થાય ત્યારે આપણે શાસ્ત્રીજી મહારાજને યાદ કરીએ છીએ, યોગીજી મહારાજને યાદ કરીએ છીએ, નિર્ગુણદાસ સ્વામીને યાદ કરીએ છીએ. પણ આ ઉપાસનાનો જ્યારે પ્રચારનો પ્રારંભ થયો એ વખતે એક એવા પુરુષ એની અંદર હોમાઈ ગયા હતા જેનો ઉલ્લેખ આપણે બહુ થતો નથી, પણ એ ભૂલી શકાય એવા નથી. એ પુરુષ છે સ્વામી વિજ્ઞાનદાસજી, વડતાલના ગોવર્ધનભાઈ કોઠારીના ભત્રીજા, ઠાસરાના ગિરધરભાઈ. નાનપણથી જ એમની તીવ્ર મુમુક્ષુતા અને વચનામૃતનો ઊંડો અભ્યાસ અને એમને એવું મનમાં કાયમ રહ્યા કરતું કે વડતાલના 19મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ એવી વાત કરી છે કે જ્યારે ભગવાન પોતે આ ભરતખંડને વિશે મનુષ્યદે આવે છે ત્યારે કાં તો ભગવાનના અવતાર પૃથ્વી પર પ્રગટ હોય કાં તો એમના અખંડ ધારક સંત હોય. તો એમને થયું કે આ સંપ્રદાયની અંદર અત્યારે એવા પ્રગટ સંત કોણ હશે. એટલે એમને ગોવર્ધનભાઈ કોઠારીને વાત કરી કે મારે આવા સંત જોઈએ છે અને એના માટે હું બધે તપાસ કરવા માટે જાઉં છું. એટલે એ વડતાલથી ખાસ અમદાવાદ ગયા, ત્યાં થોડો સમય રહ્યા કે અહીં કોઈ એવા સંત છે કે નહીં. પછી ત્યાંથી ગરડા જઈને રહ્યા, ત્યાંથી જૂનાગઢ જઈને રહ્યા, ભુજ જઈને રહ્યા, બધા મંદિરમાં ફરીને આવ્યા, પણ ક્યાંય એનું મન ઠર્યું નહીં. એટલે બધેથી થાકીને પાછા આવ્યા. ગોવર્ધનભાઈ કોઠારીએ ગિરધરભાઈને વાત કરી કે ગિરધર, આ તો બધી શાસ્ત્રોની વાતો હોય, એ તો કાંઈ અત્યારે કળિયુગમાં એવું બધું કાંઈ હોય નહીં, માટે તું મારી ભેગો કોઠારમાં સેવામાં લાગી જા, તારું કલ્યાણ થશે, ભજન કરજે બેઠો બેઠો. ગિરધરભાઈ કોઠારી એમ માની જવા હતા નહીં અને એમણે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સામે ઉભા રહી અને સ્તુતિ શરૂ કરી. રોજ ઉભા પગે એક પગે ઉભા રહીને માળા ફેરવે એમ કરતા કરતા એમની અંતરની તીવ્ર મુમુક્ષુતા અને સત્પુરુષને મેળવવાની ભૂખ હરિકૃષ્ણ મહારાજે મૂર્તિમાંથી દર્શન દઈને વાત કરી કે આ જે પ્રાગજી ભગત છે મહુવાના, એમના દ્વારા હું સત્સંગમાં પ્રગટ છું. આ વાત વિજ્ઞાનદાસજીએ ગિરધરભાઈએ સાંભળી તો ખરી, પણ વિશ્વાસ ન બેઠો હતો કે આ તો પ્રાગજી ભગત તો દરજી છે ને, અવર્ણ છે ને, ગૃહસ્થ છે ને, કેવી રીતે એની અંદર હોય. એટલે એમને થયું કાં તો મહારાજની બોલવામાં ભૂલ, કાં મારી સાંભળવામાં કંઈક ભૂલ. એટલે ફરી વાર એને કંઈક ટ્રાય કરી, ચલો ફરી કરીએ. 15 દિવસ ફરી સ્તુતિ કરી, ફરી મહારાજ પ્રસન્ન થઈને કીધું કે તમે માનો, આજે મહુવાના પ્રાગજી ભગત છે એમના દ્વારા જ હું સત્સંગમાં પ્રગટ છું. અને પછી પોતે ભગતજીની અંદર જોડાયા, તે એવા જોડાયા કે 24 કલાક ભગતજી સિવાય કોઈ રટણ નહીં. એમને અખંડ એમને ભગતજીનું અનુસંધાન રહ્યા કરે. ભગતજી મહારાજના પોતે છડે ચોક શિષ્ય થયા અને ભગતજી મહારાજની આજ્ઞાથી સાધુ પણ પોતે થયા. વિજ્ઞાનદાસજી એમનું નામ પડ્યું, પણ વિજ્ઞાનદાસજી માટે સંત સામે એવું કહેતા કે ખપની મૂર્તિ કહેવાય. વિજ્ઞાનદાસજી એટલે ખપની મૂર્તિ, કારણ કે પેલા સત્પુરુષને મેળવવાનો એનો ખપ અને સત્પુરુષ મળી ગયા પછી સત્પુરુષને રાજી કરવાનો, એમને સેવવાનો, એમના થકી બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવાનો એવો ખપ. એમને કંઠની અંદર અખંડ ભગતજીનું રટણ થયા કરે, અખંડ. અને પ્રેમ તો ભગતજી મહારાજ પ્રત્યે કેવો કે ત્યાં વડતાલની અંદર પોતે હતા અને સમાચાર આવ્યા કે ભગતજી મહારાજ બોરિયાવી સ્ટેશને ઉતર્યા છે. આ સમાચાર મળ્યા અને વડતાલથી પોતે ઓસરી ઉપરથી ઠેકડો મારીને દોડ્યા છેક બોરિયાવી સુધી અને સ્ટેશન ઉપર ભગતજીને મળ્યા. એ વખતે ભગતજી કીધું, સાધુરામ તમારું ઉપવસ્ત્ર ક્યાં, ગાતર્યું જ નહીં. તો ગાતર્યું ભૂલીને પોતે ઉઘાડા માથે દોડ્યા હતા ભગતજીના દર્શન કરવા માટે. જેવો ગોપીઓનો પ્રેમ, એવો અનહદ પ્રેમ ભગતજી પ્રત્યે એમને સિદ્ધ કરેલો. હવે પછી ભગતજી મહારાજે એમને આજ્ઞા કરી કે તમે કૌમુદી ભણો. એટલે વિજ્ઞાનદાસજીને ભારે પડ્યું, આ કૌમુદી ભણવું ખરેખર માથાકૂટનું કામ છે, એ બધા સૂત્રો ગોખવા અને એની વૃત્તિઓ ને બધી, તો આ બધું ક્યાં માથાકૂટ. એમણે પ્રગતજી મહારાજને કીધું, મારે તો છે ને આ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવી છે, અખંડ ભજન કરવું છે, આ ભણવાની ઉપાધિ મને ક્યાં નાખો છો. એટલે એ વખતે ભગતજી મહારાજે કીધું કે જુઓ, સત્પુરુષની આજ્ઞા પાળ્યા વગર કદાચ સ્થિતિ થશે ને તો પણ દેહભાવ સ્થોતા બ્રહ્મરૂપ તમે થશો, એટલે તમને સુખ ને આવે. સ્વભાવ સોદા બ્રહ્મરૂપ થશો એટલે તમને સુખ નહીં આવે, તમારો સમાગમ કરનાર નહીં સુખ ને આવે. હવે સ્વભાવ સોદા બ્રહ્મરૂપ કેવી રીતે થવાય એ તો પ્રશ્ન છે આપણને, પણ ભગતજી એવું જ કહેતા હતા કે બ્રહ્મરૂપ થવાય જ નહીં.
સત્પુરુષની આજ્ઞા પાળ્યા વિના સ્થિતિ થાય નહીં અને ભગતજીના વચન એમને મનનું મૂક્યું અને એમને જે કૌમુદીનો અભ્યાસ કર્યો એનું જે આખ્યાન આવે છે અદભુત. સવારના પોરના 5 વાગે ઉઠીને નાહી ધોઈને પરવારી બેસી જાય વિજ્ઞાનદાસજી મંગળા આરતી પછી તે સીધા બપોરે 12 વાગે ઉભા થાય અને ત્યાં ઠાકોરજીના રાજભોગના દર્શન કરી બપોરે 1 ટાઈમ જમવા માટે જાય ને એમની રીત એવી હતી કે અત્યંત તીવ્ર વૈરાગ્ય એટલે બધું જ ક્રશ કરી નાખે લિક્વિડ અને પછી પી જાય પોતે આખું બધું હલાવી અને બધું પી જાય અને પછી 1 લોટો પાણી છે એ પોતાના આસને લેતા આવે એ આખો દિવસ એને ચાલે રાતના 12 વાગ્યા સુધી આસન પરથી ઉભા થાય નહીં. આવો તીવ્ર વેગ એમણે ભણવાનો લગાડી દીધો અને ભગતજીને એમાં પણ રાજી કર્યા. પણ એ વિજ્ઞાનદાસજી એમનો એકમાત્ર જો શોખ એકમાત્ર જો એમનો આગ્રહ હોય તો ભગતજીના મહિમાની વાતો કરવી બધાને. ભગતજી એના યોગમાં આવે એટલે પ્રાગજી ભગતનો થયા વિના રે નહીં. એ વિજ્ઞાનદાસજી અને શાસ્ત્રીજી મહારાજનો મેળાપ થયો અને પછી શાસ્ત્રીજી મહારાજે એમનો જે સમાગમ કર્યો છે આ પણ શીખવા જેવું છે. શાસ્ત્રીજી મહારાજે પ્રારંભિક વર્ષોની અંદર સમાગમ કેવી રીતે કરવો એ આપણને શીખવાડેલું છે. એનો ખપ પોતાના ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી સાથે એ જ્યારે ત્યાં વડતાલ આવેલા અને ત્યાં ભગતજી મહારાજ પણ બિરાજમાન હતા તો આખો દિવસ તો પોતે વિજ્ઞાનાનંદ સ્વામીની સેવામાં હોય એટલે કઈ ભગતજીનો સમાગમ કરવાનો સમય મળે નહીં. ત્યાર પછી એ પોતે રાતના પોતાનો પાઠ કરવાનો હોય પોતે પણ અભ્યાસ કરતા હતા સંસ્કૃતનો. એ પાઠ પૂરો થાય પછી રાતના 12 વાગે પોતે પેલી ચેષ્ટા બોલી પોતાનો દીવો હલવીને પછી ભગતજીના આસને કથા ચાલુ હોય એ સાંભળવા માટે જાય. ત્યાંથી પૂરો કરી અને પછી રાતના 2 વાગે વિજ્ઞાનદાસ સ્વામીના આસને જાય તે સવાર સુધી એની કથા ચાલે. અને વાત એક જ કહી ભગતજી મહારાજ સિવાય બીજી કોઈ વાત નહીં. સત્પુરુષ પ્રગટ સિવાય બીજી વાત નહીં. આવો સમાગમ તેમનો ઈશક. અને પછી વચ્ચે ક્યારેક તો એવું થાય કે ભગત ત્યાંથી શાસ્ત્રીજી મારે વિજ્ઞાનદાસ સ્વામીનો સમાગમ કરીને પોતાના આસને આવે તો ત્યાં પેલા એનું જોડીયો સાધુ રામ રતનદાસ સૂતો એને જગાડે અને એને પછી બધી વાત કરે. રામ રતનદાસ ને ધન્યવાદ છે કે આ કથા સાંભળો રાતનો ઉઠતો હતો. બાકી આ અઘરું પડે કે અત્યારે મારે ગોષ્ઠી કરી કે બેસ હોવા દે અત્યારે ક્યાં ગોષ્ઠીની વાત કરે છે. પણ શાસ્ત્રીજી મહારાજના સમાગમે કરીને એમને પણ એવો ઈશક જાગ્યો હશે તો એ પછી રિપીટ કરે બધી વાત જે ભગતજીના મહિમાની વાતો વિજ્ઞાનદાસ સ્વામી પાસેથી સાંભળીને આવ્યા હોય આ બધી. તો આ એમનો ઈશક. શાસ્ત્રીજી મહારાજ શ્રાવણ મહિનાના વિચરણની અંદર હતા પીપળાવ ગામની અંદર અને બાજુમાં સોજિત્રા ગામની અંદર વિજ્ઞાનદાસ સ્વામી. તો કથા તો રાતના રોજ થાય, રાતના 10 વાગે કથા પૂરી થાય ને પછી ત્યાંથી શાસ્ત્રીજી મહારાજ પીપળાવથી ચાલતા ચાલતા સોજિત્રા જાય. સોજિત્રા જઈને આખી રાત વિજ્ઞાનદાસ સ્વામીનો સમાગમ કરે અને ત્યાંથી સવારે પાછા ચાલતા ચાલતા પાછા પીપળાવ જાય અને આખો દિવસની પ્રવૃત્તિ તો એમની ચાલુ જ હોય. આટલો રાતોની રાતો સમાગમ કરવાનો ખપ. આ કેવો જુવાળ હશે સદગુરુના સમાગમનો. એ વખતે શાસ્ત્રીમાના મંડળમાં ચાલે 1 કલાક ધ્યાન 1 કલાક કથા. અખંડ બ્રહ્મ જ્ઞાનનો અખાડો છે એ શાસ્ત્રીજી મહારાજે એ વખતે ચાલુ કરેલો. પણ એમની જોડી થઈ ગઈ હતી વિજ્ઞાનદાસ સ્વામી અને યજ્ઞપુરુષદાસજીની જોડી છે એટલે જ્યારે વિરોધ થયો ત્યારે બધાએ નક્કી કર્યું કે આ જોડીને તોડો. આ 2 જણા જો ભેગા થશે ને તો આખો ચરોતર છે ભગતજી કરતો થઈ જશે. એટલે બંનેને જુદા પાડવામાં આવ્યા અને વિજ્ઞાનદાસ સ્વામીને ધુલિયા મોકલી દેવામાં આવ્યા. હવે ખાનદેશ એટલે એકાંત પ્રદેશ, ત્યાં કોઈ સત્સંગનો બીજો યોગ નહીં અને સાવ સૂકો ભઠ્ઠ પ્રદેશ. એની અંદર રીતસર તડીપારની કોઈને આપે હોય ને એ વખતે સજા એવું હતું. અત્યારે જો આટલો સત્સંગ સમુદાય છે તો એ દેશમાંથી સંતોને મોકલી દે ને સારંગપુરથી નોખા પાડીને અઘરું પડે છે. એ કેટલું ભારે છે સંત સમુદાયમાંથી નોખા પાડીને એક બાજુ 2 જણને નોખા કરી દેવા, બહુ ભારે છે. આ તો બાપાને રાજી કરવા માટે બધા આજ્ઞા પાડે છે પણ એમાં કઈ સુખ નથી. અમેરિકાનું સુખ તો બીજા બધા ગ્રહસ્થોના છે, સાધુ નથી. પણ એ ત્યાં ખાનદેશની અંદર મોકલી દીધા ત્યાં આગળ અને ત્યાં જઈને 2 સંતો હવે ત્યાં આગળ વિજ્ઞાનદાસ સ્વામી પોતે હતા અને ભગતજીનો વિરહ અત્યંત. એ વખતે એમના જે હૃદય દ્રાવક પ્રસંગો છે ત્યાંથી પોતે લખે કે મને સમાગમ 24 મહિના થયા હતા છતાં ભગતજી મહારાજના દર્શન થાય નહીં. હવે જે એક ઘડી પણ ભગતજી વિના રહી ન શકતા હોય આપણને તો પ્રેમ કેવો છે આપણે જાણીએ છીએ, છતાં પણ સ્વામી 1 વર્ષના આવે તો આપણને થાય કે દર્શન થયા નથી. તો એમને તો ભગતજી વિના રહી નહોતું શકાતું, છતાં પણ એમને કેટલો બધો ભગતજી વિના આજ્ઞા પાલન માટે ભગતજી કીધું ત્યાં રહેવાનું અને તમારે અને એક વખત એમનાથી રહેવાયું નહીં. એટલે વિજ્ઞાનદાસ સ્વામીએ પછી ત્યાંથી કીધું ભગતજીને કાગળ લખ્યો કે હવે મારાથી રહેવાતું
નથી, હવે અંતર વલોવાઈ જાય છે, હવે તો મને એમ થાય છે કે બધી લાજ મર્યાદા મૂકો એક બાજુ ને ગોપીઓની જેમ હું ત્યાં આવી જાઉં છું, હવે મારે બીજું કઈ કરવું નથી. અને એ વખતે ભગતજી મહારાજ એને જવાબ લખે છે, તારીખ 12/8/1890 શ્રાવણ વદ 12/1946. ભગતજી મહારાજ લખે છે કે વિશેષ તમારો કાગળ વાંચી સમાચાર જાણ્યા, પણ એવો કાગળ હવેથી લખવો નહીં, ને 5 વર્ષ ત્યાં તમે રહેશો ને ભગવાન સારું કરશે, ને જોગ આપવો તે સ્વામિનારાયણના હાથમાં છે. તો એમણે કીધું કે બસ ત્યારો ભગતજી આટલું લખી નાખે, તમારે ત્યાં રહેવાનું, એટલે બધા સંકલ્પો પાછા મૂકી દેવાના, ફરી વાર યાદ કરવાની. પછી પાછા કે તમને ભગતે કહાવ્યું છે કે આચાર્ય મહારાજ જેમ કહે તેમ કરજો, જ્ઞાન પ્રગટે ને ગરીબી રાખવી એ ભગતનો અભિપ્રાય છે. આચાર્ય મહારાજ મૂર્તિઓ સાધુને સત્સંગીતને વળગી લેવું તે ભગતનો અભિપ્રાય છે, એ જ વિનંતી. આવા પત્રો છે એ ભગતજી વારાફરતી લખાવ્યા કરે, એટલે પછી વિજ્ઞાનદાસ સ્વામી પાછા એ પોતે ભગતજીની આજ્ઞા પાળીને ત્યારે, પણ ત્યાં રહીને એક કામ એમણે કર્યું, શું કર્યું કે આખો ખાનદેશ છે ને રંગી દીધો. ત્યાં ખાનદેશથી આ બધા આશ્ચર્ય થયું કે વિજ્ઞાનદાસ જ્યાં જાય ત્યાં ખાનદેશની અંદર ત્યાં વરખેડા છે, મોહાડી છે, ઝાપી છે, આ બધા ગામો આજ સુધી પરંપરાગત અક્ષર પુરુષોત્તમનો સત્સંગ ત્યાં આવેલો છે, પણ એના બીજ વિજ્ઞાનદાસ સ્વામી ત્યાં રોપી દીધા. અને ત્યાં ભગતજી મહારાજના મહિમાનું એવું પ્રવર્તન કર્યું છેક ખાનદેશથી મહુવા સુધી હરિભક્તો સમાગમ કરવા માટે જાય, વાહન ભરી ભરીને, કેટલું દૂર પડે એ વખતે વાહનની વ્યવસ્થા નહીં, તો ત્યાંથી મુંબઈ આવે, મુંબઈથી વાહન બેસમાં બેસી અને મહુવા બંદર આવે, આ પ્રવાહ ત્યાં આગળ ચાલુ થઈ ગયો. એટલે પછી બધાને થયું કે આ તો બહુ ભારે થઈ, આ ત્યાં ગયા તો ત્યાંથી પણ ચાલુ થઈ ગયું. એટલે ગોવર્ધનભાઈ કોઠારીએ ત્યાંથી એક ઠપકાનો પત્ર વિજ્ઞાનદાસ સ્વામી પર લખ્યો કે તમે આ શું કર્યું છે. વિજ્ઞાનદાસ સ્વામી એમના ભત્રીજા થાય, પણ છતાંય લખે છે કે જૂનાગઢથી લિખિતન કોઠારી ગોવર્ધનભાઈના જયશ્રી સ્વામિનારાયણ વાંચશો, મને વડતાલથી નીકળે 22 દિવસ થયા, તમોને લખવાનું કે તમારી નજીક વરખડા ગામના હરિભક્તોને મવે મોકલ્યા તે ઠીક કર્યું નથી, તમારા પેટમાં જે વાત પેઠી છે તે નીકળવાની નહીં, પણ બીજા લોકોને પેટમાં ઘાલીને સત્સંગમાં ક્લેશ શા માટે કરાવો છો, એમાં અમારે તથા મહારાજશ્રીને પરમ દુઃખ આવવાનું છે, તમે ડાહ્યા છો માટે વિશેષ લખતા નથી. પણ આ દુઃખ થતું કોઠારીને કે આ બધું એણે શું કર્યું, એને સત્સંગ ચૂથાઈ જશે એવું લાગતું હતું, પણ આમનાથી તો રેવાય એવું હતું નહીં, એ રીતસર પાગલ થયા હતા ભગતજીની પાછળ. અને એ રીતે ખાનદેશ છે, આખો પ્રવાહ છે એ આ બાજુ ભગતજીનો સમાગમ કરવા માટે ત્યાં પરચા થાય પાછા, ત્યાં આગળ તો મોહાડીની અંદર એક બાઈના દેહમાં ભગતજીનો પ્રવેશ થયો, અને પછી તો ભગતજીની જેમ વાતો કરે, અને ભગતજી મહારાજની જેમ અંતરની વાતો બધાની કરી દે, એની જેમ પરચા બતાવે બધાના, અને ભગતજી મહારાજના સ્વરૂપે એના ગામડે ગામડેની પધરામણીઓ થાય, આ બધું જયારે બહુ થયું ને ત્યારે પછી કીધું કે હવે આને અહીં રાખાય નહીં, આ તો ખાનદેશને બગાડ્યો. એટલે પછી ત્યાંથી ઊંચકી અને એમને સીધા નાખ્યા છપૈયાની અંદર, ત્યાં તો જરાય યોગ નહીં, છપૈયા એટલે સાવ સૂકો પ્રદેશ, અને ત્યાં આગળ તો કોઈ સત્સંગી ઘર નહીં, પણ એ ખૂણાની અંદર એમને ત્યાં રાખી મૂકવામાં આવ્યા. અને વિજ્ઞાનદાસ સ્વામી ત્યાં જ પોતે ભગતજી મહારાજનું અખંડ રટણ કરતા કરતા દેહ મૂકીને ધામમાં પધાર્યા. તો આ વિજ્ઞાનદાસ સ્વામીનો ઇતિહાસ છે, એમનું જે સમર્પણ છે, એમનો જે અક્ષર પુરુષોત્તમ મહિમાના પ્રવર્તનની અંદર ભોગ છે, એ પણ અદ્વિતીય છે. એમનો પણ આપણે ભવિષ્યમાં ખાનદેશની વાત આવશે સત્સંગની, એ વખતે અંદર આપણે લઈ લેશું. ખાનદેશનો ભોગ છે એ નાનો સૂનો નથી, અત્યારે બધું ત્યાં બહુ સાવ સૂકો પ્રદેશ છે અત્યારે પણ, પણ એ વખતે ત્યાંના હરિભક્તોએ બહુ ભોગ આપેલો. સારંગપુર મંદિરના દરવાજાની અંદર પાયાની સેવા ત્યાંના હરિભક્તોએ બધાએ કરેલી, સારંગપુરના કળશની સેવા મોહાડીમાંથી આવેલી, સારંગપુરના સુવર્ણના કળશની સેવા એ વખતે મોહાડીમાંથી આવેલી. તો એ વખતે પેલી ચંડીબાઈ હતી, શાસ્ત્રીજી મહારાજ બેઠા હતા, અને એ વખતે ચંડીબાઈએ કહેવડાવ્યું ત્યાં કે શાસ્ત્રીજી મહારાજને કહો કે શું જોઈએ છે. શાસ્ત્રી મહારાજ કે સારંગપુરના કળશની સેવા કરો, અને બાઈઓએ બધાએ ભેગા થઈ અને સોનું 1.25 કિલો 1.5 કિલો કંઈક બધું ઘણું બધું ભેગું કર્યું, અને પછી શાસ્ત્રી મહારાજ પાસે મોકલ્યું અને કીધું, શાસ્ત્રી મહારાજને કહેજો કે હજી જરૂર હોય ને તો વધારે અમે આપશું. શાસ્ત્રીજી મહારાજે એ વખતે કીધું કે બોડાણાની એક વાળીથી શ્રીનાથજી તોળાઈ ગયા, તો આ તો તમારો ભક્તિભાવ છે, આમાંથી તો ઘણું થશે, આમાંથી તો ઘણું થશે. તો શાસ્ત્રીજી મહારાજનું પ્રસાદીનું સ્થાન આજે પણ ત્યાં આગળ સચવાયેલું છે. એ સ્થાનની અંદર અત્યારે આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે એ ખૂણાને બધા અત્યારે એ બધા ધૂળિયા મકાનો છે, હજી એમને મત છે. તો આપણને આમાં નિર્ગુંડા સ્વામી ક્યાં બેસતા હશે, આમાં ક્યાં પ્રમુખ સ્વામી ત્યાં ગયેલા છે, યોગી બાપા ત્યાં આગળ રસોઈ કરતા હશે. હમણાં ગયા વર્ષે ડોક્ટર સ્વામી ગયા ત્યાં આગળ મોહાડીની અંદર, તો એમને ડોક્ટર સ્વામીને સંડાસ બહાર જવું પડેલું આટલા વર્ષો પછી, વિચાર કરો તો એ વખતે તો શું પરિસ્થિતિ હશે. એક સંજોગોની અંદર બધા, એ કૂવો પણ છે જ્યાં આગળ શાસ્ત્રી મહારાજ, યોગીજી બાપા, યોગી બાપા, પ્રમુખ સ્વામી, નિર્ગુંડા સ્વામી બધા મહિનો મહિનો રહેતા એવા ગામડાઓની અંદર,
ત્યાં આગળ જાય ને પોતે વિચરણ કરવા માટે એવા ગામની અંદર મહિનો મહિનો રહે તો એ બધી પંચતીર્થિ પણ ખરેખર કરવા જેવી છે. આપણે ત્યાં જઈએ ને બધો ઇતિહાસ આપણને મૂર્તિમાન આપણી સામે દેખાય. સાધુ ત્યાં આગળ એક તો નાહવા માટે ગયા હતા નીલકંઠદાસ સ્વામી, તે પોતે ત્યાં નદીએ નાહવા ગયા અને ઠરી ગયા, તે પછી ઉચકીને પાછા એમને લાવવા પડ્યા ત્યાં. હવે એવા સંજોગોની અંદર ત્યાં એક સાધુ તો ત્યાં જ ધામમાં ગયા છે, ત્યાં જ એક વારી વિચરણની અંદર જ ધામમાં જતા રહ્યા છે ત્યાં આગળ. તો આવો દાખલો એ વખતે છેક નિર્ગુંડા સ્વામી ત્યાં સુધી પહોંચતા અને પછી ત્યાંથી બધા હરિભક્તો અહીં આગળ લાવતા. પણ આ વિજ્ઞાનદાસ સ્વામીનો મોટો ફાળો એક અક્ષર પુરુષોત્તમની ઉપાસનાના પાયા એમણે તે ખાનદેશની અંદર નાખી દીધા. ત્યાર પછી આ બાજુ આપણે પાછા આવીએ, શાસ્ત્રીજી મહારાજ છે હવે એકલા પડી ગયા. વિજ્ઞાનદાસ સ્વામી ધામમાં ગયા, એમનો જે મુખ્ય હાથ જમણો હાથ કહેવાય, કારણ કે એ તો શાસ્ત્રી માને ગુરુ જેવા કહેવાતા, પણ એ ગયા એટલે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો બધો જ જે ભાર હતો, એ પ્રવર્તનનો બધો જે જવાબદારી હતી એ શાસ્ત્રીજી મહારાજની ઉપર આવી. અને પછી શાસ્ત્રીજી મહારાજે એ વખતે પોતે સારંગપુરના કોઠારી હતા એ દરમિયાન એક પ્રસંગ બની ગયો. પ્રસંગ ઘણો બધો બહુ પ્રચલિત છે એટલે બહુ ડિટેલની અંદર વાત નહીં કરીએ, કે અમદાવાદના પહેલા આચાર્ય હતા અયોધ્યા પ્રસાદજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી પછી આવ્યા કેશવ પ્રસાદજી મહારાજ, કેશવ પ્રસાદજી પછી આવ્યા પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ, અને પુરુષોત્તમ પ્રસાદજીએ પોતાના વારસદાર તરીકે કુંજબિહારી પ્રસાદજીને પસંદ કરેલા. એમના નામનો વિલ થઈ ગયું હતું અને કુંજબિહારી પ્રસાદ હતા, એમનું વર્તન ઘણું બધું સારું હતું એટલે બધાને એમના પ્રત્યે સદભાવ હતો કે આ સારા છે અને ભવિષ્યમાં આ સંસ્થાની સારી સેવા કરી શકે એમ છે, મોટા સદગુરુઓને પણ એમના પ્રત્યે હેત હતું. પણ પછી વચ્ચે કઈ એવો પ્રસંગ બની ગયો કે કુંજબિહારી પ્રસાદજીને પુરુષોત્તમ પ્રસાદી સાથે કંઈ વાંધો પડી ગયો. વાંધો કંઈ લાંબો હતો નહીં, પણ એમના વર્તનમાં આચાર્યના વર્તનમાં કંઈક ભૂલ થઈ અને કુંજબિહારી એમને ખખડાવ્યા કે આ મારો દીકરો થઈને મને ખખડાવે છે, એટલે એમને પોતે વિલ બદલી નાખ્યું છેલ્લે છેલ્લે અને 2 વર્ષના વાસુદેવ પ્રસાદના નામે વિલ કરી દીધું અને તો ઉપડી ગયા. હવે એ ગયા પછી બધાને અંદરોઅંદર પ્રશ્નો ઊભા થયા કે આ 2 વર્ષ તો સગીર વયના છોકરાને કેમ આચાર્ય બનાવ્યા, અને પહેલા તો યોગ્ય છે અને એ તો પહેલેથી કરેલા જ હતા આચાર્ય, એટલે 2 પક્ષ પડી ગયા. અને કુંજબિહારી પ્રસાદના પક્ષની અંદર અમુક મોટા મોટા જે સદગુરુ હતા, ત્યાગવલ્લભદાસજી, નિર્મળદાસજી, આ બધા પણ ભળ્યા અને એ બધા એનો પક્ષ લઈને અમદાવાદથી બહાર નીકળી ગયા. પણ સત્તાનું જોર એટલું બધું કે એમને કોઈ મંદિરની અંદર પછી બેસવા દીધા નહીં. એ લોકો વઢવાણ જઈને રહ્યા. હવે એમને મૂંઝવણ થઈ કે કરવું શું, આપણે બહાર તો નીકળ્યા પણ સ્થાન તો કંઈક જોઈશે ને, એટલે એમને કીધું હવે આપણે વઢવાણની અંદર એક મંદિર બનાવીએ, પણ મંદિર માટેની જમીન કોણ આપે. એ વખતે એમની નજર ગઈ અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એમને મદદ કરી શકે એવા એક સાધુ 30 વર્ષના હતા, એમ નામ હતું શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી. એમની પાસે એમણે ધા નાખી કે તમે કંઈક કરો, તમને વઢવાણની અંદર કંઈક મંદિરની માટેની જગ્યા મળે. એ વખતે શાસ્ત્રીજી મહારાજે કીધું કે તમને મંદિર માટેની જગ્યા અપાવી દઈએ, પણ એક શરત, શું? અક્ષર પુરુષોત્તમ પધરાવ. એમને તો જીવમાં એ જ હતું એટલે પેલા સંતોએ કીધું કે અમે પણ અક્ષર પુરુષોત્તમમાં માનીએ છીએ, કારણ કે સ્વામી અક્ષર છે, અમને નિશ્ચય છે, અમે સ્વામીની વાતોનો પાઠ પણ કરીએ છીએ, તો એમાં તો અમને જરાય વાંધો નથી. તો એમને કીધું કે કરીએ તો તમને કાગળ લખી આપો. શાસ્ત્રીજી મહારાજે ઝવેરભાઈ દીવાન લીમડીના એમના પર કાગળ લખ્યો. એમને લીમડીના ઠાકોર સાહેબ દ્વારા વઢવાણ ઠાકોર સાહેબ એના માસી ભાઈ થાય એટલે એમના પર કાગળ લખીને શાસ્ત્રી મહારાજે બધી લિંક અડાડી અને જેટલી જોઈતી તેટલી જમીન વઢવાણની અંદર શાસ્ત્રીજી મહારાજે એમને અપાવી દીધી. આ જમીન પ્રાપ્ત થઈ અને કામ શરૂ થયું અને શાસ્ત્રીજી મહારાજે પોતે કીધું અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ છે એની સેવા અમે કરાવશું. હવે શાસ્ત્રીજી મહારાજ હતા તો વડતાલની અંદર, કારણ કે પછી તો વિરોધ થયો એટલે સારંગપુરનું મહંત પદું એમને છોડાવી દીધું હતું, વડતાલ રાખેલા અને વિરસદ મંદિરનું કામ ચાલતું હતું એની બધી વ્યવસ્થા શાસ્ત્રીજી મહારાજે ગોરધનભાઈ કોઠારીએ સોંપેલી. હવે ત્યાં વડતાલની અંદર પોતે ત્યાં બેઠા બેઠા શાસ્ત્રીજી મહારાજે બધું તંત્ર ચલાવ્યું. શાસ્ત્રીજી મહારાજની વિચક્ષણ પ્રતિભા કેટલી છે આપણને ખ્યાલ આવે. ત્યાં બેઠા બેઠા એમણે ગોંડલના પુરુષોત્તમ કડિયાને 6 મહિનાની નોકરી છોડાવીને ત્યાં જયપુર મોકલી દીધો, તું જ્યાં જઈ મૂર્તિનું કામ કર. પણ મૂર્તિનો ખરડો પૈસા તો ઉભા કરવા પડે ને. પૂનમની સભા પૂરી થયા પછી શાસ્ત્રીજી મહારાજે વડતાલના સભા મંડપમાં ગુજરાતના પોતાના હેતવાળા અગ્રગણ્ય હરિભક્તોની મીટિંગ કરી અને એ મીટિંગનો હેતુ શું હતો, શાસ્ત્રીજી મહારાજ વાત કરી કે જો સખીલ સંપ્રદાયમાં પહેલી વખત શિખરબદ્ધ મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ બેસે છે એની મૂર્તિઓની સેવા તમારે કરે. વડતાલના સભા મંડપની વચ્ચોવચ્ચ શાસ્ત્રીજી મહારાજ અક્ષર પુરુષોત્તમની મૂર્તિનો ખરડો કરે, બીજાને થાય કે તો વિરસદ મંદિરની ખરડો ચાલે છે.
બીજાને એવું થાય અને શાસ્ત્રીમાં ત્યાં બેઠા બેઠા આ તંત્ર ચલાવે અને ખરડો થયો અને ત્યાં મોકલી દો આ બાજુ પાછો ત્યાં વડતાલ વડોદરાની અંદર પેલા આના સાધુઓને વઢવાણના સાધુઓને રહેવાનું હતું મૂર્તિના કામ માટે એમને કોણ મદદ કરે કારણ કે તો વિમુખ સાધુ કહેવાતા હતા શાસ્ત્રીજીમાં જે કોઠારી જેઠાર ભગત પર કાગળ લખીને એની વ્યવસ્થા પણ ત્યાં કરી દીધી આ બધું ત્યાં વડતાલમાં બેઠા બેઠા થાય છે હવે એમાં એક મોટો વિઘ્ન શું આવ્યું કે બાલમુકુંદાસ સ્વામી જુનાગઢના મહાસમર્થ સંત સોરઠના ભગવાન કહેવાય વચન સિદ્ધ પુરુષ ગુણાતીતાનંદ સ્વામીના પોતે કૃપાપાત્ર કહેવાય અને સોરઠની અંદર 30-40 મંદિરોમાં પોતાના હાથે એમણે પટની અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ પધરાવેલી એ બાલમુકુંદાસ સ્વામીને મૂળીના સાધુઓએ મોટા કર્યા અને કીધું કે આ વઢવાણની અંદર મંદિર થાય છે તો તમારે એનો વિરોધની અંદર બોલવો જોઈએ આ તો સિદ્ધાંત વિરુદ્ધ મંદિર થાય છે એટલે બાલમુકુંદાસ સ્વામી છે હવે ગમે તેમ ભૂલા પડી ગયા અને કે હા આપણે બોલીશું એટલે સભાનું આયોજન થયું હવે બાલમુકુંદાસ સ્વામીનો પ્રભાવ એવો કે એ જો બોલે રહે તો વઢવાણ મંદિર થાય જ નહીં આવો એમનો પ્રભાવ હતો એટલે એમનો તો નક્કી થઈ ગયો ત્યાં જવાનું આ વાતની શાસ્ત્રીજી મહારાજને ખબર પડી જો એમના એ વખતે કઈ તાર નહીં ટેલિફોન નહીં શાસ્ત્રીમાને ખબર નહીં ક્યાંથી સમાચાર બધા મળી જતા હશે પણ શાસ્ત્રીમાને સમાચાર મળ્યા એ વખતે એમને કાગળ લખ્યો લાંબો આમને બાલમુકુંદાસ સ્વામી પર કે બાલમુકુંદાસ સ્વામી તમારા જેવા મોટા સંતની સાખ લઈને તો અમે બધે વાત કરીએ છીએ અને તમે જો આ વિરોધમાં બળશો તો અક્ષર પુરુષોત્તમ બેસવાના છે આ મંદિરમાં તો માટે એનો વિરોધ તમે કરો એ બરાબર નહીં આ વાત બાલમુકુંદાસ સ્વામી વાંચી અને એમ લાગે આ વાત તો બરાબર છે એટલે પછી પોતે ગયા ખરા ત્યાં મૂળીની અંદર પણ જેવો સભાનો ટાઈમ થયો અને એમને બોલાવવા આવ્યા બાલમુકુંદાસ સ્વામી કે મારી તો દાઢ દુખે છે તે મારાથી બોલાશે નહીં તો બધાએ કીધું કે સ્વામી બોલાય નહીં તો કાંઈ નહીં ખાલી સભા પામીને બેસજો ને બાલમુકુંદાસ સ્વામી કે મને એટલું બધું દુખે છે મારાથી બેસાશે પણ નહીં સભામાં જ ના ગયા આખી સભા સુરસુરિયો થઈને ઉડી ગઈ કઈ એ ના ગયા એટલે હવે પછી બાલમુકુંદાસ સ્વામી હરિભક્તોને કીધું કે તમે શાસ્ત્રી યજ્ઞપુરુષદાસને કહેજો કે જેમ તમે કીધું હતું ને આ બધું શાસ્ત્રીમાં જ વડતાલમાં બેઠા બેઠા તંત્ર ચલાવે છે છતાં કોઈને ખબર પડતી નથી અને પછી વઢવાણ પ્રતિષ્ઠાનો દિવસ આવ્યો શાસ્ત્રીમાં જ જાણતા હતા કે વિરોધ થવાનો છે એટલે એમણે ચરોતરના પ્રતિષ્ઠિત હરિભક્તોને પ્રતિનિધિ તરીકે મોકલાક જાઓ તમે પ્રતિષ્ઠાના ઉત્સવમાં હાજર રહેજો અને હું વસોની અંદર છું જેવી પ્રતિષ્ઠા થાય તાર મને તમે મોકલજો વિરોધ થાય તો પણ તમે આગ્રહ રાખજો કે મધ્ય ખંડમાં નહીં તો છેલ્લા ખંડમાં પણ મૂર્તિઓ તો પધરાવી જ છે એ ગયા ત્યાં આગળ અને પછી વિરોધ પણ થયો શાસ્ત્રીજી મારના પ્રતિનિધિ રૂપે હરિભક્ત હતા આગ્રહ થયો અને પછી મૂર્તિઓ પાછી અક્ષર પુરુષોત્તમ ત્યાં આગળ બેઠા અને ત્યાંથી પછી એમને તાર કર્યો શાસ્ત્રીજી મહારાજને વસોથી તાત્કાલિક નીકળી જવું પડ્યું કામ આવી ગયું એટલે પણ એમને ત્યાં મોતીલાલભાઈ ભાઈલાલભાઈને કહી દીધું હતું કે જેવો કાગળ આવે ને એવો મને વડતાલ મંદિરે તમે તાર આવે એટલે વડતાલ મંદિરે પહોંચાડજો આ બાજુ હરિભક્તો ઉત્સવના આનંદની અંદર ભૂલી ગયા તાર કરવાનું છેક સાંજે યાદ આવ્યું એમને અને પછી એમણે તાર કર્યો અને સાંજના મોડો તાર મળ્યો એ તાર લઈ અને ભાઈલાલભાઈ સીધા વડતાલ મંદિરે પહોંચ્યા વડતાલની અંદર એ વખતે રાતના 9 વાગી ગયા હતા અને વડતાલ મંદિરના દરવાજા 8 વાગે બંધ થઈ જાય હવે એમણે સ્પેશિયલ દરવાજો ખટખટાઈને ખોલાવ્યો અને કીધું શું છે એ કે આ તાર આવ્યો છે શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસનો એ વખતે સાધુ ઉપર કોઈ તાર આવે ને બહુ મોટી વાત કહેવાય કે આજના શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ પર તાર આવ્યો છે આખા મંદિરમાં સમાચાર ફેલાઈ ગયા અને શાસ્ત્રીજી મહારાજની પાસે જઈ અને ભાઈલાલભાઈએ પોતે દંડવત કર્યા અને હાથમાં તાર મૂક્યો શાસ્ત્રીનો આજ આનંદમાં આવીને બહુ આશીર્વાદ આપ્યો અને કીધું કે અત્યારે આ લાભ લઈ લે ભવિષ્યમાં તને આટલો નજીકથી લાભ મળશે નહીં અને પછી એ તાર લઈ શાસ્ત્રીમાં સીધા જ ગયા ગોરધનભાઈ કોઠારીની ઓફિસની અંદર અને ત્યાં જઈને દંડવત કરવા માંડ્યા એટલે ગોરધનભાઈ કોઠારીએ કીધું કે રેવા દે તારે મને દંડવત કરવાની કારણ કે તને તો મોટા મોટા નમે છે અને પછી શાસ્ત્રીજી મહારાજે ગોરધનભાઈ કોઠારી સામે તાર મૂક્યો કે બોલ શું છે આ શાસ્ત્રી મહારાજ ખાલી એટલું બોલ્યા કે વઢવાણમાં અક્ષર પુરુષોત્તમ બેઠા અને આટલી વાત કરીને એમને ત્રાસકો પડ્યો કે શું વાત કરે છે કે હા વઢવાણની અંદર અક્ષર પુરુષોત્તમ બેઠા આ વાત કરીને એટલે એ કોઠારીને બહુ આંચકો લાગ્યો એમણે કીધું કે સંવત 1928 સાલમાં બાલમુકુંદાસ સ્વામીએ બંડ ઉપાડેલું કે મારે ત્યાં આગળ ગોંડલની અંદર અક્ષરદેરી ઉપર અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ પધરાવી છે એ વખતે મેં સાંખ્યયોગી બાઈ દ્વારા મોંઘી બાને કરાવીને એ બંડ છે ને એ મેં દબાવી દીધું હતું એકવાર સ્વામી નારાયણદાસજીએ શરૂ કરેલું એ પણ મેં બંડ બંધ કરાવી દીધેલું અને મેં નક્કી કર્યું હતું કે હું જ્યાં સુધી જીવું છું મારી હયાતીમાં તો ક્યારેય અક્ષર પુરુષોત્તમ બેસવા દેવા નહીં શાસ્ત્રીજી મહારાજ કે કોઠારી મેં પણ એવું જ નક્કી કરેલું કે તમારી હયાતીમાં જ અક્ષર પુરુષોત્તમ બેસાડવા એટલે આ કીધો ને એટલે બહુ ભારે પડ્યું એમને એટલું ખાલી બોલ્યા આમ નિસાસો નાખીને કે શ્રીજી કરે તે ખરું શાસ્ત્રીજી મહારાજ કે શ્રીજી એ જ કર્યું છે એટલે એમને બહુ ભારે પડ્યું અને કીધું કે જા જતો રે તારું મોઢું મને બતાવીશ નહીં શાસ્ત્રી મહારાજ બહાર હસતા હસતા નીકળી ગયા પણ કોઠારીની હેત તો બહુ
યજ્ઞ પુરુષ દાસ પર, એટલે પાછા બોલાવ્યા કે મને વાત તો કર કે તે હું અહીં બેઠો છું, મને ખબર પડી નહીં આટલો મોટો આટલું મોટું કામ કરી નાખ્યું. શાસ્ત્રીજી મહારાજને કીધું તે કઈ રીતે આ કર્યું, અને પછી બધી માંડીને વાત શાસ્ત્રી મહારાજ એમને કરી, એમની પાસે બધું કહી દે શાસ્ત્રી મહારાજ ગોરધનભાઈ કોઠારી પાસે. આમ પાછા વિરોધની અંદર, આમ પાછા હેતવાળા, બધું ભેગું હતું, અને એ ગોરધનભાઈ કોઠારીને બધું કીધું. અને પછી તો વડતાલ મંદિરની અંદર બધાને સમાચાર મળ્યા, અને વિરોધ તો પ્રચંડ દાવાનળ છે ફાટી નીકળો, અને એની અંદર શાસ્ત્રીજી મહારાજ છે એમને ઘણું બધું સહન કરવું પડ્યું. એમને તો સોયા ઘોચીને લોહી કાઢવામાં આવ્યા, એમને ચૂલમાં નાખી દેવાનો પ્રયત્ન થયો, એમને ઝેર આપવામાં આવ્યું, આ બધું થયું. એટલે પછી કૃષ્ણજી અદાએ બહુ વિનંતી કરી, અને પછી શાસ્ત્રીજી મહારાજને કીધું કે હવે તમે નીકળી જાઓ, બાકી અહીં આગળ હવે રહેવા એવું નથી. શાસ્ત્રી મહારાજ કીધું તમે બોલો છો ત્યારે હું એમ માનું છું કે ભગતજી મહારાજ બોલ્યા. એમ કરીને શાસ્ત્રીજી મહારાજે વડતાલનો ત્યાગ બહુ કઠણ હૈયું કરીને કર્યો, અને પછી શાસ્ત્રીજી મહારાજે સૌથી પહેલું મુકામ કર્યો બોચાસણની અંદર મંદિર કરવાનો. શાસ્ત્રીજીમાંનું વિઝન કેટલું પાવરફુલ હતું. શાસ્ત્રીમાં નીકળ્યા એના પહેલા વરસ દાડો પહેલા ત્યાં બોચાસણ પધારેલા, ત્યાં આગળ જૂનું મંદિર, જૂનું રામજી મંદિર હતું, એની અંદર શાસ્ત્રીમાં દર્શન કરવા માટે ગયા. તો ત્યાં આગળ રામ લક્ષ્મણની જૂની મૂર્તિઓ હતી. એ વખતે શાસ્ત્રીજી મહારાજ એક ધારુએ મૂર્તિઓ સામે જોઈ રહ્યા, અને પછી બોલ્યા કે જ્યારે બોચાસણની અંદર શિખરબદ્ધ મંદિર થશે એ વખતે અક્ષર પુરુષોત્તમ મહારાજની સાથે આપણે આ બે મૂર્તિઓને પણ પધરાવશું. એટલે એ વખતે જે ઝવેરભાઈ ને ગિરધરભાઈ ને બધા હરિભક્તો હતા એમને આશ્ચર્ય થયું. એ કે સ્વામી આ બોચાસણમાં શિખરબદ્ધ મંદિર ક્યારે થાય, એ તો ક્યાંથી થવાનું હોય, અને થાય તો ક્યારે થાય? શાસ્ત્રી મહારાજ કે 2-3 વર્ષની અંદર અહીં શિખરબદ્ધ મંદિર થશે અને તમે તમારી આંખે જોશો. કોઈને કલ્પના નહોતી એ વખતે કઈ શિખરબદ્ધ મંદિર થાય, પણ શાસ્ત્રી મહારાજ નીકળ્યા, અને પછી એ વિરોધની અંદર ચારે બાજુથી પછી તો વિરોધ હતો. આટલી મોટી સંસ્થા વિરોધની અંદર ઘણા બધા શાસ્ત્રીમાની પાછળ પાળા ફરતા જ હોય મારવા માટે. એ જ્યાં જાય ત્યાંથી શાસ્ત્રીમાં નીકળી ગયા હોય, ત્યાંથી બીજે જાય તો ત્યાંથી નીકળી ગયા હોય, પણ એમ કરતા કરતા બહુ વિરોધ થયો. શાસ્ત્રીજી મહારાજના સંતો આણંદની અંદર હતા, અને એ વખતે 14 પાળાઓ ત્યાં આગળ ગયા, અને ત્યાં આગળ પુરુષોત્તમ દાસ સ્વામી ને બધા સંતો હતા, એને 20 ફૂટ ઉપરથી ઉચકી ઉચકીને રોડ પર ફેંક્યા રીતસર. આવા દુઃખો, આવા કષ્ટો સહન કર્યા સંતોએ, છતાં પણ અજાત શત્રુ એ તો કઈ બોલ્યા નહીં. પણ પછી પાછો પ્રશ્ન એવો ઉભો થયો કે સામેથી વિરોધની અંદર કેસ કરવામાં આવ્યો. હા, સાધુઓને એક તો મારીને ત્યાં આગળ હેરાન કરીને કાઢી મૂક્યા, પણ ઉલટાનો એમના ઉપર કેસ કર્યો, અને ત્યાં મણિભાઈ નામનો ફોજદાર હતો એને પૈસા આપી દીધા વડતાલ સંસ્થાએ, અને પછી એને ચડાવ્યું કે તું સમન્સ બજાવ. એટલે શાસ્ત્રીજી મહારાજની ઉપર એને કેસ કર્યો, સમન્સ કર્યો, અને એને પકડવા માટેનું કામ છે. શાસ્ત્રીમાં તો વિચરણની અંદર હતા એટલે બધું કોણ પકડે. એટલે પછી એક એ વખતનો ઇન્સ્પેક્ટર હતો દેસાઈભાઈ દાદાભાઈ, એણે પોતાની માથે લીધું કે હું છે ને એને પકડી પાડીશ. હાલ સવારે એને હું નીકળીને ગમે ત્યાંથી પકડી પાડીશ. તે રાત્રે સૂતા તે સૂતા જ, સવારે ઉઠ્યા જ નહીં, ઉપડી ગયા. આ બાજુ પેલા મણિભાઈ છે એ કઈક વાંકની અંદર આવ્યા, તે એનો તો એ તો પોતે કેસ હારી ગયા, પણ પછી એને સસ્પેન્ડ કરવાની અંદર કરવામાં આવ્યા, અને પછી એને અઠવાડિયાની અંદર એનો છોકરો મરી ગયો. એની બૈરી છે એ છોકરાની પાછળ પાગલ થઈને મરી ગઈ, અને આ મણિભાઈ હતો એ પોતે રસોયાની જિંદગી જીવતો જીવતો પગ ઘસી ઘસીને મરી ગયો. પણ સત્પુરુષનો દ્રોહ કર્યો એનું ફળ બધાને પ્રાપ્ત, વહેલું કે મોડું એ પ્રાપ્ત થયા વિના રહ્યું નથી. પણ શાસ્ત્રીજી મહારાજ તો અજાત શત્રુ પુરુષ હતા, કોઈના પ્રત્યે જરાય રાગ નહીં, દ્વેષ નહીં, અને ગમે તેટલો અપમાન તિરસ્કાર થાય એમણે ક્યારે સામું પગલું ભર્યું નથી. એ પોતાના કામની અંદર દ્રઢ રહ્યા, પોતાનું કામ કરતા જ રહ્યા, કરતા જ રહ્યા, કરતા જ રહ્યા, અને એમને તો વિશ્વાસ હતો કે શ્રીજી મહારાજ આપણી સાથે છે. અને પછી શાસ્ત્રીજી માજે બોચાસણનું મંદિર શરૂ કર્યું, અને ખાલી 1.25 વર્ષની અંદર બોચાસણની અંદર ચરોતરના ચોકની અંદર અક્ષર પુરુષોત્તમ મધ્યખંડની અંદર શાસ્ત્રી માજે બેસાડી દીધા, અને દિગ્વિજય કરી દીધો અક્ષર પુરુષોત્તમ મહારાજની. કારણ કે જે મોટા મોટા સદગુરુ જુનાગઢના નતા કરી શક્યા, જે ખુદ આચાર્ય મહારાજ નતા કર્યા, એ કામ શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસે મુઠ્ઠીભર સાધુ, હા હમણાં એક કોડી સ્વામી પાસે એમણે કીર્તન આપણે સાંભળ્યું ને, એવી પરિસ્થિતિ અંદર શાસ્ત્રી મહારાજે મંદિર છે એ કરી દીધું, અક્ષર પુરુષોત્તમ મધ્યખંડમાં બેસાડી દીધા. અને પછી હજી તો બોચાસણનું મંદિર થયું ને ત્યાં ભીમજી કોઠારીનો કાગળ આવ્યો ગોરધનભાઈ કોઠારી પર કે તમે બધા ગુજરાતના દાળ ભાત ખાવ વાણિયા, અને તમે ત્યાં બેઠા છો ને આ શાસ્ત્રીએ ત્યાં અક્ષર પુરુષોત્તમ પધરાવી દીધા, અને તમે કઈ બોલ્યા નહીં. આ શાસ્ત્રી જો ત્યાં કરી ગયો, પણ જો સાબરમતીને આ કાંઠે પગ મૂકે તો એને કાઠિયાવાડના ખમીરની ખબર પડે. અને શાસ્ત્રીમાં બીજું મંદિર કયું આદર્યું?
સારંગપુરનો, આમ ભીમજી કોઠારીની છાતી પર બીજા મંદિરનો પ્રારંભ કર્યો. અને શાસ્ત્રીજી મહારાજની રીત કેવી હતી જો, એ કઈ એવો નહીં કે એક મંદિર આખું પૂરું થાય કળશડી, એવો નહીં, કોટલા થઈ જાય એટલે અક્ષર પુરુષોત્તમ પધરાય એટલે ભગવાનનું કામ ભગવાન કરશે, આપણે નવું મંદિર ચાલુ કરો. એટલે હલ્યો, બોચાસણનું તો પૂરું થયું નથી અને આ ક્યાં તમે હાજરું, પણ એ એમને. અને પરિસ્થિતિ શું, કઈ સિલકમાં તો કઈ દેખાય નહીં. આપણે તો અત્યારે નિયમ છે કે અમુક બેંક બેલેન્સ ભેગું થાય ને પછી આપણે મંદિરનો પ્રારંભ કરીએ, એવી ના થાય, નિયમ છે આપણો. પણ શાસ્ત્રી મહારાજનો કઈ બેલેન્સ જ નહીં, શરૂ કરી દેવાનું પછી ભગવાનની રીતે કામ થયા કરે. તો એની અંદર સારંગપુરનો બીજો મંદિર છે એનો પ્રારંભ થયો અને એની અંદર તો એમણે ઘણો બધો ભીડો છે એ સહન કરવો પડ્યો. એ ગાથાઓ તો ઘણી બધી લાંબી છે. એનો પહેલો ખરડો જ્યારે થયો ત્યારે લીમડીના છગનભાઈ ખત્રી એ પોતે સૌથી પહેલું દાન આપનાર હતા અને એમનો ખરડો હતો તો ખાલી 35 રૂપિયાનો. 35 રૂપિયાના ખરડાથી આ 3 માળના શિખરબદ્ધ મંદિરની શાસ્ત્રીમાં જે પ્રારંભ કર્યો, હજી એના જેટલું ઊંચું સ્વામિનારાયણ સંપ્રદાયમાં મંદિર હજી થયું નથી. એ જે થયું તે થયું 35 રૂપિયાના ખરડામાં. એના પાયા નાખતી વખતે એની હાઈટ શાસ્ત્રીમાના મનમાં હશે ને કે એ વિચાર કેમ આવે કે આટલા ઊંડા પાયા નાખવા છે મારે આ મંદિરના. પણ શાસ્ત્રીજી મારે નાખ્યા. સ્વામી પોતે એક ઉક્તિ વારંવાર બોલે છે કે ગામમાં કોઈ પૂછે નહીં ને પટેલને ઘેર ઊના પાણી, કોઈ પૂછવા ત્યારે ગામમાં કોઈ છાશ આપે નહીં, આવી પરિસ્થિતિ. અને એમાં શાસ્ત્રીજી મહારાજે મંદિરનો પ્રારંભ કર્યો ત્યારે ગામને મંદિર છાશ આપે છે આખા. પણ એ વખતે કોઈ છાશ આપવા માટે તૈયાર નહોતું અને એમાં સ્વામીએ મંદિરનો પ્રારંભ કર્યો. પણ એની અંદર શાસ્ત્રીજી મહારાજે કામ કર્યું એ વાત આપણે બધા જાણીએ છીએ. પણ એક વસ્તુ શાસ્ત્રીજી મહારાજે નક્કી કરેલી કે હું જે કાંઈ કરું છું અક્ષર પુરુષોત્તમ માટે કરું છું. ત્યાં આગળ સારંગપુર જમીન જેમને આપેલી હતી એ હતા લીમડીના ઠાકોર સાહેબ. હવે ઠાકોર સાહેબ છે ને એ ત્યાં જૂના મંદિર આવેલા અને એમને ત્યાંથી કીધેલું કે તમારે, તમે અહીં આવ્યા છો તો આ શાસ્ત્રીને મળજો અને તમે કહેજો કે આ નવું મંદિર કર્યું છે ને એમાં તો એ પોતે મોચીની દરજીની મૂર્તિઓ પધરાવવાના છે, જાગાની ને પ્રાગાની. તમે જો ફોર્સ કરો ને, તમે તો રાજવી છો, તમે સત્તા છે ને, તમે જમીન આપી છે તો આપણા ઈષ્ટદેવ રાધાકૃષ્ણની મૂર્તિ મધ્યખંડમાં આવી જાય. આ સ્વામિનારાયણ સાધુ બોલે છે કે આપણા ઈષ્ટદેવ રાધાકૃષ્ણની મૂર્તિ મધ્યખંડમાં આવે એવું તમે કરો. એટલે ઠાકોર સાહેબ આવ્યા ત્યાં આગળ અને પછી શાસ્ત્રીમાં સરભરા કરી, બધું મંદિરનું બાંધકામ બતાવ્યું. અને પછી શાસ્ત્રીજી મહારાજને પેલા ઠાકોર સાહેબે કીધું કે સ્વામી, મેં વાત સાંભળી છે કે આ મંદિરમાં તો તમે જાગા પ્રગાની મૂર્તિઓ પધરાવવાના છો. શાસ્ત્રી મહારાજ કે પ્રાગજી ભક્ત અને જાગા ભક્તની મૂર્તિઓ પધરાવવાનો તો અમારા મનમાં સંકલ્પ પણ નથી. આ મંદિરમાં તો અમે અક્ષર અને પુરુષોત્તમની મૂર્તિઓ પધરાવવાના છીએ. એટલે ઠાકોર સાહેબે કીધું કે સ્વામી, આ મંદિરમાં તો રાધાકૃષ્ણ દેવની મૂર્તિ આવવી જોઈએ આપણે ઈષ્ટદેવની. એટલે સ્વામી કે વાંધો નહીં, રાધાકૃષ્ણ દેવની મૂર્તિઓ પણ આવશે પણ એ પ્રથમ ખંડમાં આવશે. એટલે ઠાકોર સાહેબ જરા સત્તાનો પાવર વાપરવા ગયા. એમણે કીધું, સ્વામી રાધાકૃષ્ણ દેવની મૂર્તિઓ તો મધ્યખંડમાં આવી જોઈએ. એટલે શાસ્ત્રીમાં જોયું કે આપણને સત્તાથી દબાવવા જાય. શાસ્ત્રીમાંની ભ્રુકુટી ફરી ગઈ અને જે તેજ ભરેલી દ્રષ્ટિથી શાસ્ત્રીજીમાં જેના સામે જોયું ઠાકોર સાહેબ ધ્રુજી ગયા. અને શાસ્ત્રીજી માં જ કે ઠાકોર સાહેબ, આ દેહે કરીને જે કઈ કષ્ટો સહન કર્યા છે અને માથે જે મુંડાવ્યું છે એ મહાપ્રભુ સહજાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી માટે મુંડાવ્યું છે, માટે મધ્યખંડમાં તો અક્ષર પુરુષોત્તમની જ મૂર્તિઓ બેસશે. એટલે ઠાકોર સાહેબ ઢીલા પડી ગયા. એમને લાગ્યું આ તો બધું બહુ ભારે થઈ ગયું લાગે, એ હાથ જોડીને પગમાં પડી ગયા. એમને કીધું કે સ્વામી, તમે રાજી થાવ, મને તો કઈ ખબર પડે નહીં, હું તો કોકનું ચડાવેલું બોલતો હતો, અમે તો અબુદ્ધ માણસ કહેવાય, અમારું બોલ્યું ચલો કે મનમાં લાવશો નહીં, તમે જે કરશો સારું જ કરશો. શાસ્ત્રીમાં જ પાછા ઠંડા થઈ ગયા અને પછી પાછું એને સમજાવ્યું આખી અક્ષર પુરુષોત્તમની વાત. પણ ગમે તેવો મોટો માણસ હોય એની મોહબતમાં શાસ્ત્રીજી માં સિદ્ધાંતની બાબતમાં સમાધાન નહીં. જે નક્કી કર્યું એ કરવાનું એટલે કરવાનું. બોચાસણની અંદર જ્યારે અક્ષર પુરુષોત્તમની મૂર્તિ પહેલી વાર બેસતી હતી અને એ વખતે યજ્ઞ મંડપમાંથી મહારાજની મૂર્તિ તો ઉપડી ગઈ પણ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ થોડી વજનમાં હલકી હોવા છતાં ન ઉપડી. બહુ પ્રયત્ન કર્યો. એ વખતે શાસ્ત્રીજી મહારાજને હરિભક્તોએ કીધું કે સ્વામી, ગુણાતીતની મૂર્તિ હલતી નથી. એટલે શાસ્ત્રી મહારાજ ત્યાં આવ્યા અને બે હાથ જોડીને પ્રાર્થના કરી કે સ્વામી, અમે જે કાંઈ કરીએ છીએ ને આ કષ્ટો તમારા માટે જ સહન કરીએ છીએ, માટે તમે બિરાજમાન થાવ. ને ઉપડી ગયા ગુણાતીતાનંદ સ્વામી છે એ બે જણથી પછી એ વખતે ઉપડી ગયા અને મધ્યખંડમાં બેઠા. પણ શાસ્ત્રીજીમાં જે કાંઈ કર્યું છે એક જ વસ્તુ માટે ગુણાતીતને મહારાજની બાજુમાં બેસાડવા માટે, અક્ષર અને પુરુષોત્તમ માટે. આપણે બધા ભક્તિ કરીએ શું કામ કરીએ છીએ ખબર છે? સુખી થવા માટે. દુઃખી થવા માટે કોઈ ભક્તિ કરીએ? સુખી થવા માટે આપણે ભક્તિ કરીએ. શાસ્ત્રીજી મહારાજ અને એ વખતે જે સંતો હરિભક્તો હતા એમનો નિશ્ચય કેવો હતો ખબર છે? કે જે દુઃખ થાય તે થાજો રે, રૂડા સ્વામીને ભજતા
જે દુઃખ થાય તે થાજો. હવે દુઃખી થવા માટે થોડી ભક્તિ કરવાની હોય, પણ કે ભલે થાય અમારે ભક્તિ કરવી છે. દુઃખી થઈએ તો ભલે થઈએ, આવી વિલક્ષણ ભક્તિ ક્યાંય જોઈ છે દુનિયાની અંદર? ભક્તિ અક્ષર અને પુરુષોત્તમની ભક્તિ એ રીતે કરવી છે કે ઊંચે બાંધીને નીચે અગ્નિ ભલે સળગાવે, પણ આ ભક્તિ ક્યારે છૂટે નહીં. આનામ ભક્તિ કહેવાય. આપણે તો બધા મોહબતી બધી મતલબી ભક્તિ, એની અંદર જો કષ્ટો આવવા માંડે તો પછી મૂકો પડતું. ભક્તિ કરવાથી જ જો દુઃખ આવતો હોય તો પછી એવી ભક્તિ કરવાનો અર્થ શું? પણ શાસ્ત્રીજી મહારાજ પોતે કહેતા હતા કે અક્ષર પુરુષોત્તમ માટે, મુંડા વિશે સિદ્ધાંત માટે, મહારાજ અને સ્વામી માટે કષ્ટ થાવ તો ભલે થાવ, આ સમર્પણ ભાવના. કે આપણે બધાય સેવા કરીએ છીએ, પણ સેવા સેવામાં કેટલો ફેર છે? આપણે આપણું હાંચવીને ભક્તિ કરીએ, આપણે છે ને આપણું સ્ટેટસ જળવાય તો ભક્તિ કરીએ, આપણે આપણી સલામતી જાળવીને ભક્તિ કરીએ, પણ પોતાની કોઈ સલામતી નહીં. હા, આપણે હકીકતમાં જો જોઈએ ને તેવું લાગે આપણી જગ્યાએ પ્રવૃત્તિ કરીએ છીએ ને એમાં આપણને પોતાનો વિચાર જ વધારે રહેતો હોય છે કે આપણું કંઈ સ્થાન રહે છે કે નહીં, તો આપણે ભક્તિ કરીએ. પણ કંઈ ન રહે, આપણે સૌ ઝીરો થઈ જઈએ, આપણું કોઈ અસ્તિત્વ જ ન રહે, અને છતાં મહારાજ સ્વામી માટે કરી, શાસ્ત્રી મહારાજના સંતોએ કરી બતાવ્યું કે પોતે આ ધોમ ધોમ સાહેબી વડતાલની અને આમ 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 જે કરે તે કરી શકે એવી પરિસ્થિતિ હતી, એ મૂકીને આખી જિંદગી કાટાળી પંથ પર. અને પાછું લિમિટ નહીં, આપણને શું થાય કેટલા વર્ષ, આવું 2 વર્ષ 5 વર્ષ બહુ થઈ ગયું, પણ આવું છેક છેલ્લી અવસ્થા સુધી જીવ્યા ત્યાં સુધી આવું નવું સહન કર્યા રાખવાનું, એવું શાસ્ત્રીજી મહારાજને ક્યારેય થયું નથી. શાસ્ત્રીજી મહારાજે કે યોગીજી મહારાજે ક્યારે એવી ફરિયાદ કરી નથી કે ભક્તિ કરીને આવા કષ્ટો શું કામ આવે છે? આપણે તો ફરિયાદો ચાલુ જ હોય કંઈક ને કંઈક, કે આ મુશ્કેલી છે, આ મુશ્કેલી. સ્વામી પાસે પત્રો શાના આવે છે? કે અક્ષર પુરુષોત્તમની ઉપાસનાના પ્રવર્તનમાં વિઘ્ન બહુ આવે છે એવા પત્રો કોઈ લખતું નથી. સ્વામી આ છે ને બહુ માંદગી બહુ રહે છે, સ્વામી આ નોકરીની અંદર આ રિસેશન, આ છે ને નવી મોટેલ બરાબર ચાલતી નથી, બસ આ જ પ્રશ્નો હોય છે ને. શું હોય છે પ્રશ્નો બધા? તો શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, અરે એના હરિભક્તો, ગ્રહસ્થ હરિભક્તો હતા, પણ આશાભાઈ, ઈશ્વરભાઈ, એનો એકેય પ્રશ્ન શાસ્ત્રી મહારાજ પછી આવો ગયો જ નથી. વ્યવહાર સંબંધી કાંઈ જ નહીં. નિર્ગુંડા સ્વામી સામેથી ધ્યાન રાખે, કારણ કે એની ખેતી નુકસાનની અંદર જાય અને પેલા મહેસૂલના પૈસાને ભરવાના હોય તો પછી ખાનદેશથી વિઘ્ન નિર્ગુંડા સ્વામી એના પૈસા ભરાવવા માટે જાય અને તેની મદદ કરાવે. પણ એ હરિભક્તો, એ સંતો, જો આપણા આપણા પૂર્વજો છે આ બધા, એ આપણના ઇતિહાસ છે, અત્યાર સુધી આપણી ગયા છે, તો આપણા પૂર્વજોએ શાસ્ત્રીજી મહારાજને આવી રીતે રાજી કર્યા છે, યોગી બાપાને આવી રીતે રાજી કર્યા છે, તો જેમ શાસ્ત્રી મહારાજનો વારસો પ્રમુખ સ્વામીએ રાખ્યો, એમ એ વખતના હરિભક્તોનો વારસો, સંતોનો વારસો આપણે રાખવાનો ને, આપણે પણ રાખવાનો ને, કારણ કે શાસ્ત્રી મહારાજ તો વારસો રાખતા આવ્યા, તો એ વારસદાર આપણે છીએ, તો આપણી પણ એ ફરજ બને છે અહીંયા આગળ. તો આ સંઘર્ષ, એની વચ્ચે પણ સિદ્ધાંતને મૂકવો નહીં. એમાં પણ સાચી વાત સમજાઈ ગઈ તો એની અંદર, અને આ સારંગપુરનું મંદિર ચાલતું હતું એમાં ત્રીજું મંદિર ચાલુ થાય છે ગોંડલનું, હજી તો આ પૂરું થયું નથી. અને ગોંડલ મંદિરની વાત તો બહુ જબરજસ્ત છે, કારણ કે ગોંડલ મંદિરની જમીન આપણને મળે એવી હતી જ નહીં. પેલા એ મંદિર જૂના મંદિરના કબજાની અંદર, એટલે ક્યાંથી આવે, પણ પછી જૂના મંદિરની અંદર એ લોકો જે વાડી હતી ને, એ વાડીનું શાકભાજી વેચવું નહીં એવી, એવો ભગવતસિંહ બાપુનો કરાર, પણ એ શાકભાજી બજારમાં વેચવામાં આવી ગઈ, એટલે ભગવતસિંહ બાપુએ વાડી આંચકીને વોરા શેઠને વેચી દીધી, 1.25 લાખ રૂપિયાની જમીન વેચી દીધી. અને પછી એ વખતે ગુણાતીતાનંદ સ્વામી નો સંકલ્પ, એટલે એમણે પેલા નારાયણજી મહારાજને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કીધું કે આ જમીન છે એના પર મંદિર થવું જોઈએ. નારાયણજી મહારાજે હરિભાઈ દિવાન હતા એમને પ્રેરણા કરી કે તમે જાઓ, અને હરિભાઈ દિવાન ત્યાં ગોંડલ ભગવતસિંહજી બાપુ પાસે ગયા અને કીધું કે અહીંયા આગળ તો ગુણાતીતનું મંદિર થવું જોઈએ, તમે જમીન આપો. અને આશ્ચર્યની વાત છે, 1.25 લાખ રૂપિયામાં વેચી ગયેલી જમીન પાછી લઈને 25,000માં એમણે આપી, 25,000માં એમણે સંસ્થાને આપી. હરિભાઈ દિવાને જમીન લઈને શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા અને કીધું કે આ મંદિર કરો. શાસ્ત્રી મહારાજ કે કરવા માટે તૈયાર, પણ 3 શરત હતી ભગવતસિંહ બાપુની, કે આ મંદિર છે એ 3 વર્ષમાં પૂરું કરવું. બીજી શરત કે અક્ષરદેરીના દર્શન રસ્તા પરથી થાય એવી રીતે કરવું, મારે જતા આવતા અક્ષરદેરીના દર્શન થવા છે. અને ત્રીજી વસ્તુ એમણે કીધી કે 10 લાખ રૂપિયાનો ખર્ચો આ મંદિરની અંદર કરવો. હવે સિલકની અંદર જયારે 50 પૈસા ન મળતા હોય, અને એ વખતે આવું બીડું કોણ ઝડપે, અને ભગવતસિંહ બાપુ બહુ કડક હતા, જો આમાં એકે શરત ઓછી હોય તો બધું આંચકી લે, જેવું તેવું ચલાવી ના લઈએ. તો એમણે પોતે વાત કરી કે આવું કરવાનું છે, શાસ્ત્રી મહારાજ કે કબૂલ છે. હિંમત તો જુઓ શાસ્ત્રીજી મહારાજની, આપણે ઢીલા પડે કે અક્ષરધામ કેમ થશે, અને આવું કેમ આટલું મોટું ને આપણું મંડળ ને આવું થઈ શકશે કે કેમ. પણ કમ્પેરિઝન જો કરીએ તો ખબર પડે, 50 પૈસાની સિલક અને એની અંદર 10 લાખનું મંદિર કરવાનો સંકલ્પ કરે છે, તો કેટલા ગણો સંકલ્પ થયો, મૂડી કરતા રોકાણ કેટલા ગણું થયું. પણ એ શાસ્ત્રી મહારાજ કીધું થશે, મહારાજ સ્વામીનો વિશ્વાસ, અને ગોંડલ મંદિરનું કામ ચાલુ કરી દીધું. અને ગોંડલ મંદિરની અંદર પણ 3 વર્ષમાં શાસ્ત્રી મહારાજે કોટલા સુધી લાવી દીધું, અક્ષર પુરુષોત્તમ પધરાવી દીધા અને એના મંદિરના મહંત બનાવી દીધા
જોગી મહારાજને, અને જોગી મહારાજને વ્યવહારની અંદર નાખ્યા, અને પછી એમને જે મુશ્કેલીઓ આવી છે આ લિખિતન યજ્ઞ પુરુષ દાસના 50% પેજ એનાથી ભરેલા છે. જોગી મહારાજે ગોંડલ મંદિર બનાવતા બનાવતા જે કષ્ટો સહન કરેલા છે, જોગી મહારાજ પહેલેથી ભજનવાળા સાધુ, એને છે ને વ્યવહારમાં આમ ત્યાગ વૈરાગ્યની મૂર્તિ. હવે આ બધો પૈસાનો વ્યવહાર કરો ને કડિયાના પગાર ને પથ્થરા ને પેલું પાણ કળશ ચડાવવા ને એના માટે કંઈ ખરીદી કરવા જાય, આ બધો વ્યવહાર તો એના અંગની વસ્તુ કહેવાય જ નહીં શાસ્ત્રીમાં જે એમાં એમને નાખ્યા. અને પછી યોગી બાપાએ જે કાગળો લખેલા છે એ બધા અદ્ભુત છે, એનું આપણે થોડુંક પ્રસાદીનું આચમન આપણે કરશું એટલે આપણને ખ્યાલ આવશે કે યોગી બાપાએ કેવા કેવા કષ્ટો છે એ આની અંદર સહન કરેલા છે. આ યોગી બાપાએ દાજી બાપુના દીકરા ભગવતસિંહ બાપુ, એ પોતે મિલિટરીમાં સર્વિસ કરતા હતા, એમના ઉપર બેલા ગામ એક કાગળ લખેલો છે. યોગી બાપા લખે છે કે પથ્થરવાળો દિવાળીએ પૈસા લેશે, તે કડિયા મજૂરોને ચૂકવવા પડશે, તો આપે 30 રૂપિયા મોકલવા માટે લખેલ છે તે સારું છે, પણ 50 રૂપિયા મોકલો તો કામ આવે, અને 20 રૂપિયા ધર્માદામાંથી વાળી લેશો. રૂપિયા 5000ની જરૂર છે તો સ્વામી ગમે ત્યાં પ્રવેશ કરીને શિખર કરાવશે. 5000ની તો પાછી જરૂર ઉભી જ છે, પછી 20-25 રૂપિયા માટે એમને ખેંચવું પડે છે. બીજો એક પત્ર શાસ્ત્રી મહારાજ, યોગી બાપા લખે શાસ્ત્રી મહારાજ મુંબઈમાં, અને પછી કહે છે કે માક્ષર માસનો પગાર ચૂકતે જેમ તેમ થશે એમ લાગે છે, 335 રૂપિયા ચૂકવવાના છે. માધવજીભાઈ સખત ઉઘરાણી કરે છે, તેમને શું આપવું? રૂપિયા 200 ત્યાંથી સગવડ બની શકે તો તેમને ચૂકવાય, તો પાણ આવે, તે વિના પાણા આવતા નથી. માધવજીભાઈ છે ને મંદિર પેલું પાણાની ખાણ સાચવતા હતા, એટલે એક જો પૈસા નહીં આવે તો પથ્થર બંધ થઈ જશે, તો પાણ આવે. પરમ દિવસે પાણ આવ્યા ત્યારે રૂપિયા 20 આપણી પાસે હતા, તે આપ્યા. અત્યારે સિલકમાં કાંઈ નથી, ફક્ત સ્વામી પોતે સિલકમાં છે. સિલકમાં શું છે સ્વામી? બસ બીજું કાંઈ નહીં, તે આપની દ્રષ્ટિ છે તેથી વ્યવહાર ચાલે છે. દયા કરી માધવજી માટે રૂપિયા 200 મોકલશો, આજથી 10 માળાની ધૂન કરીશું. આજે વિરમજીના 75 રૂપિયા ઉછીના લઈ અને માક્ષર માસનો પગાર ચૂકવીશો. વિરમજી પોતે સામાન્ય પેલી રેલવેમાં નોકરી કરનાર કર્મચારી, એમની પાસે ઉછીના લઈ લઈને મંદિરનો વ્યવહાર હલાવવો પડે, 8 દિવસમાં પાછા આપવા પડશે. હવે એ તો પાછી ઉપાધિ ખરી, તે બાકી વિગત કુશળ છે, બાકી કુશળ છે, આમાં કુશળ લાગે છે શું? હવે પાછો આ પત્ર લખ્યો ને તોય થોડા દિવસ થાય પૈસા ન આવ્યા, એટલે ફરીવાર શાસ્ત્રી મહારાજને પત્ર લખે છે કે આજે સવારે 3:30 વાગે સવારે 3:30 વાગે મહારાજના ડેરીમાં, અક્ષર ડેરીમાં મહારાજના ફેરા ફરી સ્વામી શ્રીજી ભગતજી મહારાજ જાગા સ્વામી કૃષ્ણ અદાજ પાસે પરકમમાં 51 તથા માળા 25 ફેરવીને ધૂન કરી છે. મહાપૂજામાં ધૂન તો ધમધોકાર ચાલશે, પૈસાની તાણ પડી છે તો દ્રષ્ટિ કરજો. રૂપિયા 25 વિરમજીભાઈ ઉછીને આપ્યા છે, રાતે 7 પ્રકારની ધૂન ચાલે છે, પૂનમે 1.5 માસનો પગાર થશે તો દ્રષ્ટિ કરશો. બીજો એક કાગળ લખે છે કે માધવજીભાઈએ પાણાની ગાડીઓ બંધ કરી દીધી છે, કે પૈસા મોકલો તો આપીશ, રસીદનું ભાણું વિરમજી પાસેથી લઈને ભર્યું છે, આવી સખત તાણ છે. બીજી એક, હવે આવી પરિસ્થિતિમાં ગોંડલમાં નવી જમીન લીધી, પાછી જોજો આ ખેંચ, ગોંડલમાં નવી જમીન લીધી એટલે 700 રૂપિયાની જરૂર પડી. એટલે કે છે યોગી બાપા કે અમે તો હાથ પગ વિનાના છીએ, તમારા આધારે જીવીએ છીએ, માટે વેલાસર પધારશો, મોહનલાલ કહે પૈસાની ગોઠવણ કરશો, અમે તો મુંજાયા છીએ. હવે ત્યાં આગળ હનુમાન ને ગણપતિની મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની હતી ત્યાં, અને એનો ઉત્સવ આવતો હતો. એમાં નિર્ગુંડા સ્વામી યોગી બાપા કાગળ લખે છે, ટાઈટલ મારે છે કે સંકટ સમયનો વખત અમાસના નગારા. યોગી બાપાને વિશેષતા હતી, પાછા ઉપર ટાઈટલ મારે કે દુઃખનો પત્ર હોય ને તો એવું લખે. અને પછી કહે છે કે 800 રૂપિયા રકમ આવે તો અત્રેનું દેવું વળી જાય, તે ખરે વખત જિંદગી પર્યંતનો તમારો આભાર મનાય, આપનો આભાર મનાય. અત્રે કટોકટીનો મામલો આવ્યો છે, મોહનલાલ આરસવાળા 8 કારીગરોનો પગાર માગે છે, માટે અમાસનું દુઃખ મટે તેવી પ્રાર્થના તથા મદદ કરશો. પૈસાની તાણથી દિલગીર થઈ જવાય છે, માગનાર જીવ ખાય છે, એટલી જ અડચણ છે. માગનાર જીવ સાધુ નો ખાય, આમને શું વ્યવહાર હતો, એમને શું આમાં સ્વાર્થ શું હતો? પણ એક જ વસ્તુ મહારાજને સ્વામી માટે ખપી ગયા હતા, તો માગનાર જીવ ખાય. આવી પરિસ્થિતિ અંદર યોગી બાપા છે ત્યાં મંડે રહ્યા. યોગીજી મહારાજે એક વખત શાસ્ત્રી માને 5 પત્ર લખ્યા, કેનો જવાબ ના આવ્યો. હવે 6ઠો લખે છે, તારીખ 16/12/38, મિસ્ત્રીને પગાર ચૂકવવાના પૈસા રાજકોટ લેવા ગયો હતો. હનુમાન ગણપતિની મૂર્તિના રંગવા પુરુષોત્તમભાઈ આવ્યા છે, પીછીઓનું વીપી રૂપિયા 13.5નું ગઈકાલ આવ્યું તે ચૂકવ્યા, પછી 36 રૂપિયાનું વીપી આજે આવ્યું તે રૂપિયા 29 સિલકમાં હતા તેથી 7 રૂપિયા ઉછીના લીધા છે. પ્રભુને સખત તાવ છે, બે સાધુ હતા તો કે પ્રભુને સખત તાવ આવે છે,
હવે જો પાછી પૈસાની ખેત તો એક બાજુ, બીજી બાજુ સાધુની તંગી, અને ઠાકોરજીની સેવા કેવી રીતે થાય? પ્રભુને સખત તાવ આવે છે. સંત વલ્લભદાસ પૂજારી છે, ભગવત સ્વરૂપદાસ તબિયતને કારણે સતત મૂંઝાયા કરે છે. મારે હવે આજથી ધનુર્માસ એટલે સવારે 3:30 વાગે ઉઠીને થાળ કરવાનો છે. ધનુર્માસ એટલે વિકટ વખત, વળી પૈસાની તાણ, તેથી નિત્ય કડિયા મજૂરો સાથે બોલા બોલી થાય. હવે યોગી બાપાને બોલા બોલી થાય કેવું આકરું પડે, તે ઠારવું શાંત પડવું તે પણ કામ રહે છે. હરસની દવા કરાવવાનો સમય આવ્યો જ નથી. આમાં પછી હરસની ઉપાધિ બીજી, આટલી દૈહિક કટોકટી, આટલી આર્થિક કટોકટી, અને એમાં યોગી બાપા કે હરસની ઉપાધિ, પણ એની દવાને કરાવવાનો સમય આવ્યો નથી. ડેરીમાં થાળ જાતે પહોંચાડીને ડેરીમાં હું ધૂન કરું છું. અને 2 જ દિવસ પછી મુંબઈ શાસ્ત્રીમાં જે બીજો કાગળ લખે છે, યોગી બાપા કે છે કે પૈસાની ઘણી જ તંગી છે, પાયા ગાળા છે, રૂપિયા 200 નો બંદોબસ્ત કરશો એમ ભલામણ છે. તો હું તજવીજમાં છું પણ પત્તો લાગે એમ નથી. હરસની દવા માટે આજે જવું છે, હરસની વ્યાધિથી ફરાતું નથી. આવું તો ઘણું બધું છે અહીં આગળ, અને આપણે આગળ આવતીકાલે પણ આપણે જોવાના છીએ કે યોગી બાપાનો જે દાખલો, અને એમાં પણ ખાસ કરીને તો એક મહાન પુરુષ નિર્ગુંડા સ્વામી, જેમનો ઉપકાર આપણે ક્યારેય ભૂલી શકીએ એમ નથી, તો એમનો દાખલો છે એ પણ આપણે જોવાના છીએ. તો આ લિખિતન યજ્ઞપુરુષદાસ, એની અંદર જે આ દસ્તાવેજો છે બધા, એની અંદર જે આર્થિક અને દૈહિક બીડો શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, નિર્ગુંડા સ્વામી આ પુરુષે આપણા માટે બેઠો છે એ આપણે સમજી શકીએ એમના ચરણોમાં પ્રાર્થના. સજાન સ્વામી મહારાજની.